ओके हेलो एवरीवन, तो फरी वक्त अपने धोरण 12 માં યુનિટ 2 રીડ વન અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાર્ટ 7 સાતમો ભાગ લઈને આવ્યો છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ભાગ 8. હવે પાર્ટ 8 માં આપણે, હું એમ માની શકું કે આપણે યુનિટ પૂરું કરીશું, પણ એની પહેલાંનો પાર્ટ 6 માં આપણે જોયું કે 1955માં જે વોલ્ટ ડિઝની જે સફળતા પામ્યો, જે 1928થી મહેનત કરતો હતો વ્યક્તિ, 1955માં સફળ થયો, એટલે 27 વર્ષનો સમયગાળો. એને માટે કેવો થયો આકરો કહી શકો. પહેલો કાર્ટૂન સિરીઝ શરૂ કરી, કેવી ગઈ? નિષ્ફળ ગઈ. બીજી છે એ થોડી ખાલી, ઓસવર્લ્ડ રેબિટ, બરાબર. પછી ધીમે ધીમે એ મિકી માઉસ ઉપર આવ્યો, બરાબર. હવે આપણે જોઈએ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એટલે જે ભૂલાઈ ન શકે એવા વોલ્ટ ડિઝની. કોણે લખેલો છે? રોય ડિઝની લખેલો છે. એક માર્કનો પ્રશ્ન પૂછો તો 2017માં કે નેરેટરનું નામ આપો, કોણ છે? રોય ડિઝની. રોય ડિઝની છે એ વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ છે. અને એમ પૂછે કે રોય ડિઝનીના છોકરાનું નામ શું છે? તો રોય એડવર્ડ. એટલું ખાસ યાદ રાખશો. સાલ યાદ રાખવાની જરૂર નથી કે એને સફળતા કઈ સાલમાં મળી, 1955માં મળી, એ કાંઈ યાદ રાખવાની જરૂર નથી. પછી એમ પૂછે કે 1958 થી 1955 વચ્ચેના વર્ષમાં કેટલા વર્ષ એને સફળતા મળી, એ પણ યાદ રાખશો નહીં. માત્ર અમુક જેવા પ્રશ્નો છે આપણે યાદ રાખશું. પાર્ટ 7 આપણે શરૂ કરીએ. ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુનર. ધ ઓવરવેલમિંગ અહીં લખેલો છે, ઓવરવેલમિંગ જબરદસ્ત, પણ કેવું? ધ ઓવરવેલમિંગ સક્સેસ, જબરદસ્ત સક્સેસ આવ્યું, સફળતા આવ્યું. કોની સામે આવી? વર્લ્ડની સામે. વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા. ક્રેઝી એટલે અત્યારે આ ક્રેઝી એટલે આપણે એમ કહીશું કે થોડુંક ગાંડું, પણ નહીં. આમાં યુનિટમાં ક્રેઝીનો અર્થ એણે એવો આપ્યો છે કે સખત મહેનતવાળો વ્યક્તિ. એના વિચારો એવા હતા, કારણ કે આપણે જોયું ને પાંચમા પાર્ટમાં આઈ થિંક જોયું છે કે એ નવા વિચાર માટે હંમેશા તત્પર રહેતો. જે પેલું રેબિટ બનાવી નાખ્યું હતું એને, પછી બીજું મિકી માઉસ માટે એ તત્પર જ હતો, કંઈક ભવિષ્યનો આગળ વિચાર એ બાબતે. ટ્રિક્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ. ટ્રિક્ડ એટલે શરૂ કરવું અથવા શરૂઆત કરવી, બરાબર. ડિસ્ક્રાઇબિંગનું સમાનાર્થી હમણાં લેખ ગઈ બોર્ડમાં પૂછાણું હતું, ટ્રિગનું સમાન છે અને ડિસ્ક્રાઇબિંગ પૂછ્યું, એટલે એ એક યાદ રાખશો આપણે. ટ્રિગ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુનર. ફોર્ચ્યુનર એટલે એનો ભાગ્ય. વર્લ્ડ ડિઝનીનું ભાગ્ય એવું હતું કે એને આટલા વર્ષો પછી સફળતા મળી ગઈ. આપણે ઘણી બધી, આપણે નાની દુકાન ખોલી હોય તો એ 10 વર્ષ સુધી હાલે નહીં, અને પછી એક એક હાલે તો એ આપણી સફળતા છે, બરાબર. એટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ. એટ એટલે છતાં પણ. પહેલા જ પાર્ટમાં એટનો શબ્દ આવ્યો હતો, એટ એટલે છતાં પણ. એટનો સમાનાર્થી થશે સિમિલ, ધો, THOUGH, ધો, બરાબર, યાદ રાખજો. એટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ. ઘણાને સક્સેસ મળી જાય પણ એનામાં પાછો બદલાવ આવી જાય. માનો કે મારી પાસે એક સાથે ઘણા બધા રૂપિયા આવી જાય ને હું હવામાં ઉડવા માંડું, તો સક્સેસ હું પચાવી ન શકું આગળ ભવિષ્યમાં, હું પછી પાછો નીચે આવવાનો છું. એવી રીતે પણ વોલ્ટમાં એવો ફેરફાર આવ્યો નહીં. શું કામ? વોલ્ટ સક્સેસ તો છો પણ એમાં ચેન્જ ન આવ્યો. એ જે હતો સિમ્પલ હતો એવો જ થાય. હી રિમાઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. મેં કીધું એમ, હંમેશા સામાન્ય માણસની જેમ જ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. નફરત, એને પાર્ટી કરવી બહુ ગમતી નહીં, પાર્ટીઝમાં જવું ગમતું નહીં. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. નાની રેસ્ટોરન્ટમાં એ જતો, ત્યાં એક બર્ગર ખાતો, ચીલી એટલે મરચું, અને મરચું ખાતો. આ બે જ એની દિનચર્યા હતી સાંજની, બરાબર. વધારે પાર્ટીમાં જતો નહીં. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિચ્યુર રેલ રોડ. એક્સ્ટ્રાવેગન્સ એટલે ઉડાવ ખર્ચ. ઘણા એવા હોય છે, પૈસા આપણા ખીચામાં 500 રૂપિયા હોય તો એ તો 1.5 કલાક થાય વાપરવામાં, વાપરીએ કે 1.5 કલાક, 15 મિનિટમાં વાપરી શકીએ, પણ એવો એનો ઉડાવ ખર્ચ નહોતો. એની પાસે ઘણા બધા પૈસા આવે પણ એ ઉડાવ ખર્ચ કરતો નહીં. વોઝ અ મિનિચ્યુર રેલ રોડ. મિનિચર રેલ રોડ એટલે નાનો રેલવેનો રોડ. આપણે કહી શકીએ કે બગીચો હોય એમાં એક જે રેલવેનો રોડ હોય, મીન્સ કે પાટો હોય, એમાં નાની રેલ શરૂ કરી હોય તો શું કહે છે? મિનિચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એને નક્કી હતું કે મારા પૈસાથી ડિઝનીલેન્ડમાં હું ટ્રેન દોડાવીશ. આપણે પેજમાં ફોટો આપેલો છે એ ટ્રેન એને શરૂ કરાવે. કોની માટે? માત્ર બાળકો માટે. એક પ્રશ્ન પૂછે છે, શું પૂછે? વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક એના મિત્ર એને પ્રશ્ન પૂછે કે તું આટલા બધા પૈસાનું તું શું કરીશ? વોલ્ટને પ્રશ્ન પૂછે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. મેં આની પહેલાં પાર્ટ 5 માં કીધું હતું પોઇન્ટિંગ,
પોઈન્ટિંગલ આ જે હું છે પોઈન્ટ કરું છું, આ દેખાડું છું, આપણે એમ કહીએ ને આ વસ્તુ એમ. એ પોઈન્ટિંગ કરે કોના તરફ? સ્ટુડિયો તરફ, પોતાનો સ્ટુડિયો છે ને પોઈન્ટિંગ કરે. શું કહે છે? વર્લ્ડ સે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ફર્ટિલાઇઝ એટલે ખાતર અથવા ફળદ્રુપ કહી શકીએ, પણ આપણે અત્યારે લેશું ખાતર, અને ફિલ્ડ એટલે ખેતર. એ કે આ જે સ્ટુડિયો છે, મારે જે પૈસા છે હું આ સ્ટુડિયોમાં વાપરું છું, એને હું ખાતર બોલે નવું નવું કંઈક ક્રિએટ કરું છું. વોલ્ટે જવાબ આપ્યો, એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વર્લ્ડ પ્લફ્ડ મની બેક ઇન ટુ ધ મની. પ્લફ્ડ એટલે થશે હળ ચલાવવું કા ખેતી કરવી, પ્લફ. એ કે આ સ્ટુડિયોની અંદર હું બધા પૈસા નાખું, નવું નવું કંઈક ક્રિએટ કરું છું. ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. હવે યાદ રાખજો, એઝ ફાસ્ટ એઝ છે એ પોઝિટિવ ડિગ્રી છે, એઝ એઝનો ઉપયોગ કર્યો છે, બરાબર? તો એ પોઝિટિવ ડિગ્રી છે. ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેવી રીતે ઝડપથી કંપનીનો વિકાસ થાય એ એને માટે મહત્વનું. કોના માટે? વોલ્ટ માટે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ. પૈસા એની પાસે આવી ગયા, પૂરા પૈસા આવી ગયા, હવે એણે શું કર્યું? બિંગ સોલ્વન્ટ, સોલ્વન્ટ એટલે સદ્ધર વ્યક્તિ બન્યો. એ કેવો બન્યો? સદ્ધર વ્યક્તિ, એટલે પૈસા એની પાસે એકાએક આવ્યા. સૌથી પહેલાં એણે એના કાકા માઇક પાસેથી પૈસા લીધા હતા, આપણે યાદ છે, આગળ વધવા માટે. હવે એ સદ્ધર બની ગયો, પૈસા ટકે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ. બિઝનેસ શરૂ કર્યો, વોલ્ટને તક મળી કંઈક નવું કરવાની, ચાન્સ એટલે તક, ટુ ડેવલપ અધર આઈડિયા, નવા નવા વિચાર ડેવલપમેન્ટ કરો, વિકાસ વિચારોને. હું તો એમ કહું તો આપણે કહી શકીએ કે પહેલું કાર્ટૂન બન્યું, સાથે એણે બીજું પણ કાર્ટૂન તૈયાર કર્યું હતું. કહ્યું ડોનાલ્ડ ડકવાળું, બરાબર, ગુફીવાળું, એ શરૂ કરી દીધું, નવા આઈડિયા બનાવ્યા તેણે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. ઇન્ક્લુડેડ એટલે સમાવવું અથવા સમાવેશ કરવો, બરાબર, સમાવેશ કરો. એણે શું કર્યું કે એના જે પૈસા એના આઈડિયા છે એમાં સમાવેશ કર્યા છે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. મિનરલ કાઇન્ડનો અર્થ કાઉન્સમાં આપેલો છે, એન એલ્પાઇન, એક એલ્પાઇન નામનું વૃક્ષ છે. એને શું કહે છે? લાઇક અ વેલી હાઈ ઇન ધ સીરા માઉન્ટેન્સ. સીરા માઉન્ટેન્સની વેલી છે, ખીણ અથવા એની ટોચ, એની ઉપર કંઈક ડેવલપ કરવું છે મારા પૈસા. એટલે એને એને શું કહ્યું? મિનરલ કાઇન્ડવાળી જે સંસ્થા એને પૈસા આપ્યા વોલ્ટે કે તમે અહીં કંઈક બનાવો. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. મહત્વનો પ્રશ્ન હવે શરૂ છે આપણી માટે, શું એને ડોનેટ કોને કર્યા પૈસા? અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટને પૈસા એને ડોનેટ કર્યા, વોલ્ટે કર્યા. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, એને જમીન પણ ડોનેટ કરી, જમીન વોલ્ટે. એન્ડ સર્વલ મિલિયન્સ ડોલર, અને થોડાક મિલિયન્સ લાખો ડોલર એને આપ્યા, ડોનેટ કર્યા. એન્ડ અને મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડા નામનું સિટી છે, એમાં ડિઝનીલેન્ડ શરૂ કરવાનું, અને સાથે સિટી ઓફ ટુમોરો એક એવું શહેર છે એ પણ શરૂ કરવા માટે એને $100 million જેવા ડોલર છે એને ડોનેટ કર્યા વોલ્ટ ડિઝની. તો મિત્રો, આજે આપણે યુનિટ 2માં રીડ 1નો પાર્ટ 7 જોયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 8 જોશું. અહીંયા અમુક એવા શબ્દ આપેલા છે, એમાં અમુક શબ્દમાં હું મહત્વનો શબ્દ આપણે હું કહી શકું, એક ટ્રિક્ટ, બરાબર, અને એક્સ્ટ્રા વેગન્સ. આ એક્સ્ટ્રા વેગન્સ એટલે ઉડાવ ખર્ચ. એક્સ્ટ્રા વેગન્સનું સમાર્થી નથી પૂછ્યું એણે, પણ એણે એક વિશેષણ એવું પૂછેલું છે કે એક્સ્ટ્રા વેગન્સનું તમે એડવર્બ બનાવો, બરાબર. તો ખાસ યાદ રાખજો, સીવાય કરવાનું છે, બરાબર, એલવાય કરવાનું નથી, અહીંયા સીવાય કરવાનું છે. આ એડવર્બ આપણે પૂછેલું છે, બરાબર મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 8 જોશું. તો હું સરને કહું છું કે પોઝ કરે વિડીયો, કારણ કે સર ફોનમાં છે એટલે.